જ્યાં ઉપાસનાની દ્રઢતા નથી ત્યાં કશું જ નથી જમીન જ નથી ત્યાં સુધી ફ્લેટનોય પ્લાન ના થાય બંગલાનોય ના થાય કે રો હાઉસનોય ના થાય દીકરો જ નથી ત્યાં સુધી પરણવાની વાત તો એક બાજુ રહી સકપણય ના થાય સકપણનોય સવાલ ના આવે કોનું સકપણ કરવાનું હ લોટ જ નથી તો પછી રોટલી બનાવી કે ભાખરી બનાવી એ પ્રશ્ન જ પછીનો છે અસ્થાને છે લોટ જ નથી શું રોટલી નહીં બને ભાખરી નહીં બને એ નહીં બને લાડુ નહીં બને સ્નાન જ નથી કર્યું તો પૂજાનો સવાલ જ નથી આવતો એમ જ્યાં ઉપાસના દ્રઢ નથી ત્યાં તો આ શબ્દ અસ્થાને છે અનાદિમુક્તની સ્થિતિ શબ્દ જ અસ્થાને છે પ્રાપ્તિ અસ્થાને છે પ્રાપ્તિ જ નથી તો સ્થિતિ ક્યાંથી હોય શકે મહારાજે કૃપા કરીને આપણને પ્રાપ્તિ કરાવી દીધી છે એટલે કે મહારાજની સર્વોપરી શુદ્ધ ઉપાસના દ્રઢ કરાવી છે અને થઈ છે એવું સમજીને જ આપણે આગળના સ્ટેપ ઉપર જઈ રહ્યા છીએ એનો દ્રઢાવ હજુ બધા અંશે નથી છ છ અંગોમાં આપણને દ્રઢાવ નથી એમાં ખામી છે એ હજુ નિવાર બી ફરજિયાત છે દ્રઢ કરીને શબ્દ વાપર્યો છે આપણા સિદ્ધાંત સૂત્રની અંદર સર્વોપરી ઉપાસના દ્રઢ કરીને સમજીને એવું શબ્દ નથી વાપર્યો દ્રઢ કરીને કરવું એટલે જીવનમાં વણાઈ જવું એને દ્રઢ કર્યું કહેવાય રોજ બરોજના જીવનમાં સાહજિક રીતે જે થઈ જાય એને દ્રઢ કર્યું કહેવાય મહારાજ અન્વય વ્યતિરેકપણે સર્વોપરી છે એવું દ્રઢ થયું છે દેહ ભાવ સાથે એ શબ્દ કૌશમાં મૂકવો પડે કારણ કે આપણને જો આવા મહારાજ સમજાય ને ઓળખાય તો મહારાજ ગઈ વખતે આપણે મધ્યનું ચોથું વચનામ્રત વાંચ્યું હતું એને બધું સમ વર્તે નથી વર્તું એનું કારણ દેહ ભાવ નડે છે વચ્ચે એટલે કૌશમાં ઇન્ટુ બ્રેકેટ દેહ ભાવ સાથે એવું મૂકવું પડે કે જેથી આપણી પાસે વિશેષ અપેક્ષા રખાય નહીં ત્રીજો મહારાજનું પ્રગટ પણ એ દ્રઢ નથી સમજીએ છીએ દ્રઢ નથી પણ દ્રઢ નથી મહારાજ દિવ્યને સાકાર છે એ અવરભાવને પ્રભાવમાં આવી ગયો દ્રઢ નથી કરતા પણ દ્રઢ નથી ચારનો દ્રઢાવ નથી એ હકીકત છે થાપ ખાઈ જઈએ છીએ હકીકત છે સમજીએ છીએ એ હકીકત છે ખબર છે એ હકીકત છે ખબર રહેતી નથી એ હકીકત છે કારણ કે દ્રઢતા નથી દ્રઢતા એટલે પીએલ દ્રઢતાનો બીજો અર્થ પીએલ એ લક્ષ્યાર્થ બને એને કહેવાય દ્રઢતા આપણને મહારાજ ઓળખાયા તો આપણને બીજાનો ભાર ટળી ગયો પાર્લામેન્ટ ટળી ગઈ આપણને કાળ કર્મ માયા કે ચોઘડિયા કે વ્રત કે કે ગ્રહ કે નથી નડતું કે નથી આપણને એનો ભાર રહેતો એનું લક્ષાર્થ પણ કહેવાય એ પીએલમાં છે પરંતુ હજુ આપણને અન્ય દેવનું કરતા પણ નથી રહેતું પણ પોતાનું કરતા પણ આવી જાય છે બીજાનું કરતા પણ આવી જાય છે એ કરતા પણ આની દ્રઢતા નથી સમયે પ્રગટપણું રહેતું નથી સમજીએ છીએ કે આ જ પ્રગટ અને પ્રત્યક્ષ છે પરંતુ સમયે આજ્ઞાના લોપ થઈ જાય છે પ્રગટપણાના અભાવે મહારાજના રાજીપામાં ગમતામાં વર્તું નથી પ્રગટભાવનો અભાવ છે એટલે એમની હાજરીમાં આપણે આજ્ઞા પાળીએ છીએ અને ગેરહાજરીમાં જુદા હોઈએ છીએ એ પ્રગટભાવની દ્રઢતા નથી મારી સર્વે ક્રિયાને તમે જાણો છો સર્વે સંકલ્પોને સર્વે ક્રિયાને તમે જુઓ છો સર્વે સંકલ્પોને તમે જાણો છો આવું બોલવા છતાંય સમયે જાણપણું રહેતું નથી એનું કારણ દૃઢતા નથી એ પીએલમાં નથી એટલે છ સ્ટેપ થી દ્રઢતા હોય એને સર્વોપરી ઉપાસના દૃઢ થઈ કહેવાય કંઈક પ્રશ્ન વચ્ચે થાય તો આંગળી ઊંચી કઈ પૂછવાની છૂટ છો પૂછજો પણ આ વાત કરવી પડશે આજે નહીં તો કાલે હકીકત છે પછી ભલે એવાયપી માધ્યમથી કરીએ કે એવીપીના માધ્યમથી કરીએ પણ કરવી પડશે દ્રઢતા પછી જ અનાદિ મુક્તની સ્થિતિનો માર્ગ ચાલુ થાય છે વાચ્યાર્થ જ્ઞાન અને અનાદિ મુક્તની સ્થિતિ એ સંભવી ન શકે પ્રાપ્તિ સંભવી શકે વાચ્યાર્થ જ્ઞાનમાં પ્રાપ્તિ સંભવી શકે સ્થિતિ ના સંભવી શકે સ્થિતિનો માર્ગ લક્ષ્યાર્થ થયા પછીનો માર્ગ છે પ્રાપ્તિ લક્ષ્યાર્થ થાય એટલે કે ઉપાસના લક્ષ્યાર્થ થાય પછી જ સ્થિતિ તરફનું ડગલું ચાલુ થાય પરંતુ અત્યારે આપણે લક્ષાર્થની વાત ઉપર જ જઈશું તો આખી જિંદગી આપણી એમાં જ જતી રહેશે એટલે છૂટકો નથી છોડી નથી દેવાનું પરંતુ આપણને ખ્યાલ રહેવો છે કે હજુ ત્યાં કંઈક કાચું છે હમ લક્ષ્યાર્થની બાબતમાં હજુ ઉપાસનાની બાબતમાં ચાર જે સ્ટેપ કીધા એમાં કાચું છે ધીમે 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 સમજણના યોગે સત્સંગના યોગે સંઘના યોગે આપણે ધીમે ધીમે એ કાચાને પાકું કરતા જઈશું હવે અનાદિ મુક્તની સ્થિતિના માર્ગે જ્યારે આપણે આગળ ચાલી રહ્યા છીએ આપણું લક્ષ્ય આખરી લક્ષ એ છે પહેલું તો આ આખરી લક્ષ્ય બનવું જોઈએ શાનું સત્સંગમાં આવ્યા પછીનું ના જીવનનું અહીંયા સત્સંગમાં આવીએ એટલી વાર માટે ના જીવન પર્યંત નું બનવું જોઈએ તો જ શક્ય છે કે મારો જન્મ જ માટે છે મારા આ છે મંદિરો બનાવાય સંતો લક્ષ ના બનવું જોઈએ સત્સંગ કરાવો એ લક્ષ ના બનવું જોઈએ એ બધું ઓટોમેટિક થશે જો આ પેલું લક્ષ્ય બની જશે ને તો ઓટોમેટિક બધું થશે લક્ષ્ય બનાવવું નહીં પડે કેમ કે મહારાજ કરતા થઈ જાય મહારાજ નો સંકલ્પ મહારાજ પૂરો કરે અને પછી આપણને નિમિત્ત કરે કે બીજાને કરે પણ લક્ષ બનવું જોઈએ આપણો ગોલ આ છે ગોલ એટલે શબ્દ વાપર્યો આપણે લાઈફ ગોલ દ્રવ્ય કમાવું પૈસા કમાવા તમારા ગ્રહસ્થ માટે તો બીજા ગ્રહસ્થમાં તમારા ફેરશું આપણને ઉપાસના સમજાણી આવા મહારાજ ઓળખાણા આવી પ્રાપ્તિ એનો ફાયદો શું એની ફલશ્રુતિ આઉટપુટ શું જગતના જીવોને નથી ઓળખાય થઈને ફરે છે અથવા તો દ્રવ્ય સ્ત્રી પુત્ર પરિવાર માટે જિંદગી ગુમાવી દે છે આપણને આવા મહારાજ ઓળખાય અનાદિ ની પંક્તિના કોલ આપ્યા અને પંક્તિમાં રાખ્યા અને છતાંય આપણો જો આ લાઈફ કોલ ન બને તો આપણને શું આઉટપુટ મળ્યું આપણને એનો રિઝલ્ટ શું મળ્યું આપણને શું પરિણામ શું ફાયદો શું એટલે આ આપણો પહેલો તો સૌ પ્રથમ આ માર્ગે તો જ દોડાય કે બસ આ લક્ષ્ય બની જવું જોઈએ આપણો ગોલ બની જવો જોઈએ કે મારે હવે એઝ અર્લીએસ્ટ પોસિબલ વહેલામાં વહેલી તકે મારે આ ગોલને પૂર્ણ કરવો છે અંધકાર સમયે નહીં જેરે જેથી તમે સંકલ્પ કરો અને દેહ તે હું નથી એ ભાવમાં આવો એ અંધકાળ છે એ જ અંધકાળ અને એની પુષ્ટિ કરનારું હમણાં વચનામૃત આવ્યું જે આપણે ગોલ ઉપર મહારાજ લઈ જવા માંગે છે એની પુષ્ટિ કરતું વચનામૃત આવ્યું કશું આવ્યું વચનામૃતમાં પ્રથમ નું વીસ બોલો શું આવ્યું કોણ કહેશો મહારાજે

તો જાડી ભાષામાં જો એનો સામાન્ય અર્થ સમજીએ જગતની રીતે તો લોકો અજ્ઞાની કોને કે જેને કઈ ગમ ના પડતી હોય જેને કઈ ખબર ના પડતી હોય જાડી બુદ્ધિ નો હોય ઓછું ભણેલો હોય ભોળો હોય બિચારો ભોટ જેવો હોય એના લોકો અજ્ઞાની કે આ જગતની ભાષા છે શ્રીજી મહારાજની ભાષા નથી મહારાજનો વારસો નથી એ બોલો જ્ઞાનીમાં જ્ઞાની હોય તો અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની હોય શકે આ લોકની રીતે જ્ઞાનીમાં જ્ઞાની હોય છતાં અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની શકે મહારાજની પરિભાષા પ્રમાણે બોલો આખું વચનામૃત મોઢે આવડતું હોય ને તો એ અજ્ઞાની હોઈ શકે શ્રીજી મહારાજે આ લોકની લૌકિક મોટપ ને જ્ઞાન અને અજ્ઞાનમાં વર્ણવી નથી એમાં સમાવી નથી એમની ભાષા આખી જુદી છે સર્વે અજ્ઞાની માં અતિશય અજ્ઞાની તે કોણ છે બોલો કોને કીધો મહારાજ કો કોણ કહેશો કોને અજ્ઞાની માં અતિશય અજ્ઞાની કીધું કો મહારાજ જે જીવ એ પોતાના જે જીવ રૂપને જોવે છે કુરૂપને જુએ છે પરંતુ પોતે પોતાના રૂપને જાણતો નથી એ જ અતિશય અતિ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને ઘેલામાં અતિશય ઘેલો છે એમ અહીંયા રૂપને જુએ છે કુરૂપને જુએ છે બાળ યુવન અને વૃદ્ધપણાને જુએ છે ચલો આનો અર્થ કોણ કરશો આટલા વાક્યનો અર્થ કોણ કરશો એ પોતાના દેહને જ જો જો કરે માત્ર પોતાના નહીં પોતાના નહીં બીજાના અહીંયા બેય અર્થ કરવા પડે જે રૂપ ને છે પોતાનું રૂપ જોયા કરે બીજાનું રૂપ જોયા કરે આ સારો છે રૂપાળો છે દેખવડો છે હું દેખવડો છું હું સારો છું હું જાડો છું હું પાતળો છું રૂપ ને જોયે છે રૂપને જોઈએ છે આ કાળો છે ને ધોળો છે હું કાળો છું હું ધોળો છું આ બધું આવી જાય અંદર હ માત્ર પોતાનું નહીં બધાનું જોયા કરે પોતાનું બધાનું એટલે કે અવર ભાવને જ જોયા કરે છે દેહાધ્યાસી છે મહારાજને એવું કેવું છે જે દેહાધ્યાસી હોય ને એનો ધંધો જ હોય રૂપને ને જુએ છે કુરૂપ ને જુએ છે બાળ યુવન ને વૃદ્ધપણા ને જુએ છે હું હવે ધોળા આવ્યા હું ગઈડો થઈ ગયો હું પચાસ વર્ષનો થયો હું સાઠ વર્ષનો થયો આ દેહાદ્યાસી તમને જો આવું વરત હોય ને કે મને પંચાવન થયા તો સમજી લો તમે દેહાદ્યાસી છે બોલો વરસ ખ્યાલ રહે ને જન્મ તારીખનો નહીં વર્ષનો ખ્યાલ રહે ને એ દેહાદ્યાસી બોલો બાળ યવન અને વૃદ્ધપણા ને જુએ છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી જાણતો નથી પછી પાછું મારે આજે વધુ સ્પષ્ટતા કરી છે એમ નેત્રે કરીને રૂપના સ્વાદને લે છે તેમ સ્રોત્ર રસના અને ઘણ ઇત્યાદિ ઇન્દ્રિય કરીને વિષય સુખને ભોગવે છે બોલો જે વિષય સુખ નો ભોગતા હોય નેત્રે કરીને પાંચે ઇન્દ્રિયો કરીને જે વિષય સુખ ને ભોગવ્યા કરે છે એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે એ જ સર્વે કેલામાં માં અતિશય ઘેલો છે અતિશય મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અતિશય નીચમાં અતિશય નીચ છે માત્ર જે દેહાધ્યાસી છે એટલું ના કીધું દેહ દેહાધ્યાસી છે જે પોતાનું બીજાનું રૂપ કુરૂપ ગાળ યોવન વૃદ્ધપણા નો અવરભાવ જોયા કરે છે અને અને વાક્ય પૂરું કરો છો અને ચલો વાક્ય પૂરું કરો છો અને સેકન્ડ સ્ટેપ આપી દીધું અને અને નહીં અને કિરણ મહારાજ બોલો હા પંચ વિષય ને ભોગવ્યા કરે છે એમ આવ્યું સ્ટેપ રહી ગયું આપણે આ બે સ્ટેપ આપી દીધા અહીંયા જે નેત્રે કરીને રૂપના સ્વાદ ને લે છે આ શું થયું રૂપના સ્વાદ ને લે છે એટલે પંચ વિષય રૂપનું વિષય ભોગવે છે એ જ રીતે પાંચે ઇન્દ્રિયોની પાંચે વિષય સુખ ની વાત કરી દીધી નેત્રે કરીને રૂપના સ્વાદને લે છે અને સ્ત્રોત્ર તોક તોક એટલે ત્વચા અને ગ્રાણ इत्यादि કેન્દ્રિય કરીને જે વિષય સુખને ભોગવે છે અને એના પરિણામ સ્વરૂપે જે વિષયમાં અસક્ત થઈને ફરે છે એ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે બે બેનું કોમ્બિનેશન કર્યું છે માત્ર દેહાધ્યાસી છે હું ન કીધું સ્પષ્ટતા કરી દીધી પાછા ક્લેરીફાઈ કર્યું કે જે વિષય આનંદી છે અને જે વિષયને પોત વિષયમાં જે આલોચ રાખીને મંડ્યો છે વિષયમાં જે અશક્ત છે એની વાત કરી છે એને સર્વે અજ્ઞાનીમાંથી છે અજ્ઞાની કીધું એ રૂપમાં વિષયમાં અશક્ત છે એનું મૂળ કારણ એ છે કે દેહ અધ્યાસ છે દે એને જ પોતાનું રૂપ માને છે એનું જે પરિણામ છે બધા દોષ માત્રનું મૂળ બધામાં આશક્તિ માત્રનું મૂળ સ્વભાવ માત્રનું મૂળ પ્રકૃતિ માત્રનું મૂળ દેહાધ્યાસ છે મોક્ષના માર્ગમાં અનાદિ માર્ગમાં મોટા મોટું વિઘ્ન કરતા કોઈ સાધુ હોય તો સાધન હોય તો દેહાધ્યાસ છે એવું મહારાજ અનેક વખત બોલ્યા છે લોયાના છઠ્ઠા સાથે કે તમામ દોષ તમામ સ્વભાવ તમામ પ્રકૃતિ તમામ પ્રશ્નો તમામ મૂંઝવણો પછી માન કે અપમાનના પ્રશ્ન હોય તમારા ઘરના કૌટુંબિક પ્રશ્નો હોય કે આધ્યાત્મિક પ્રશ્નો હોય તમામ પ્રશ્નોનું મૂળ દેહાધ્યાસ દે ભાવ બે માણન નથી બનતું એ દેવ સાસુ ઓઉન નથી બનતું એનું કારણ દેવ સત્સંગમાં કોઈ જોડ નથી બનતું એ દેવ ટેન્શન ને મૂંઝવણો રહે છે એનું કારણ દેવ વિષયમાંથી પ્રીતિ ન ચડતી દે રસાસ્વાદ નથી ચડતો દેવ ભાવ ઘડીએ ઘડીએ આપણે અપ ને ડાઉન થયા કરે છે આપણો ગ્રાફ દેવ ભાવ આવા મહારાજ મળ્યા છતાં એનો આઠેપોર આનંદ નથી વર્તતો દેવ ભાવ સુખની લાલચ નથી જાગતી દેવ ભાવ મહારાજે દેહ ભાવનું જ પ્રતિબિંબ છે પરંતુ છતાં વિષયને જુદા પાડી દીધા અહીંયા ક્લેરિફાય કરવા માટે કે વિષયમાંથી શક્તિ ટાળવી કેટલી મહત્વની છે મહારાજે પડે પડે જ્યાં જ્યાં અનાદિની સ્થિતિની વાત આવશે ત્યાં પંચ વિષયમાંથી અનાશક્ત થવાની વાત મહારાજ જોડે કરશે જ મધ્યનું તેરમું હોય મધ્યનું બીજું હોય મધ્યનું છઠ્ઠું હોય જે કોઈ વાત આવે ત્યાં પંચ વિષયનો અભાવ કરવાની વાત આવે ને આવે છે આપણે મુદ્દા ઉપર જઈએ જે પોતે પોતાના સ્વરૂપના નથી ઓળખતો નથી ઓળખતો એના માટે એને લઈને પ્રશ્નો છે વિષયમાં અશક્તિ કે બધું નથી પોતાના સ્વરૂપની દ્રઢતા નથી એટલે તો છે હવે પોતાનું સ્વરૂપ આપણે જે માની લીધું છે પોતાનું સ્વરૂપ નથી મહારાજ કે જે તે માની લીધું છે અજ્ઞાન છે આખી રોંગ બિલીફ છે સંપૂર્ણ અજ્ઞાન છે હું આશીષ સોની અજ્ઞાન છે હું સુભાષભાઈ અજ્ઞાન છે હમ વિક્રમ પટેલ અજ્ઞાન છે નાનજી પટેલ હું અજ્ઞાન છે મોટા મોટું એ આપણું સ્વરૂપ નથી પરંતુ દેહ અને આત્માની વિક્તિ જ્યાં સુધી સ્પષ્ટ ના હોય ત્યાં મારું અને દેહનું આ વિચાર આવતો નથી કે મારું સ્વરૂપ કયું પોતાનું પોતે એટલે કોણ એની ખબર નથી પોતે જ ખબર નથી પોતાના સ્વરૂપની ખબર કેવી રીતે હોય હું કોણ છું એની જ ખબર નથી અને અનાદિકાળથી આપણને એટલી બધી રોંગ બિલીફની પ્રેક્ટિસ થઈ ગઈ છે જે ખોટી માન્યતા છે બધાય ચારે બાજુથી એટલો બધો મારો ચલાયો જન્મ્યા ત્યારથી અને અદ્યપી પર્યંત ચાલે છે કે સંપૂર્ણ જે અસત્ય હતું એને બધાએ ભેગા થઈને એટલું બધું પરમ સત્ય કરી નાખ્યું બોલો સંપૂર્ણ અસત્ય એને પરમ સત્ય કરી નાખ્યું એને જુદું પાડવા માંડ્યું છે અને એટલે પડે છે વર્ષોથી જે પ્રેક્ટિસ હોય તરફ જતું રહેવાય છે અસંભવ નથી પ્રેક્ટિસની જરૂર છે અસંભવ નથી ખેલ આવી વાતો સાંભળી ને આવા મોહલ માં બેઠા હોય ત્યારે તો એમ થાય કે આવા મોહલમાં માં કન્ટિન્યુ રહીએ તો આ તરત થઈ જાય છે એવું અંદર થી જવાબ થઈ જાય પરંતુ જ્યાં મોહલ માં છે ત્યાં મહેનત કરીએ છીએ મહેનત થોડી થાય છે જાજુ બીજું પછી ઘરવું તૂટી જાય છે અનુસંધાન જ રહેતું નથી તો હું કહું છું ભૂલાઈ જાય પછી થોડી વાર બેસ ત્યારે યાદ આવે સો ટકાની વાત છે તમારી તમારા પ્રશ્નો મોટા મોટું કારણ જ આ છે તમારા હોય કે અમારા ના હોય તમારા કોઈ પણ વ્યક્તિના પ્રશ્ન મોટા મોટું કારણ એક તો માહોલ નથી આનો પ્રેક્ટિસનો માહોલ નથી પ્રેક્ટિસ કરવી હોય તો આપણી પાસે જો માહોલ સર્જાણો નથી માહોલ એટલે સમજ્યા ને ચારે બાજુનો માહોલ કામ કરી જાય છે બહુ કામ કરી જાય અને બે વસ્તુ છે માહોલ એ નથી ને આપણી પ્રબળ ઈચ્છા પણ નથી બે વસ્તુ છે જેને પ્રબળ ઈચ્છા હોય એને માહોલ આવે અને મુક્તો આ સેવક એના માટે બહુ જ ચિંતિત છે બહુ ગંભીર છે જો આ માર્ગે તમને ખરેખર અનાદિની સ્થિતિના માર્ગે લઈ જવા હોય તો એવા ખરેખર જે ભૂખ્યાના કરજો હોય આમાંથી બે પાંચ નીકળે કદાચ તો એવા ભૂખ્યાના ગરજુઓ માટે આપણે ટૂંક સમયમાં બહુ મોટો એક માહોલ સર્જાય એવી એક વ્યવસ્થા સેવક બહુ જ ડીપલી વિચારી રહ્યો છે એમના માટેની આ જુદી એક જુદી દસ જણ માટેની સ્કૂલ ચાલતી હોય દસ જણ માટેનો કથા ચાલતી હોય દસ જણ માટેનો મારો ચાલતો હોય એને આખો માહોલ મરી તો માહોલ વગેરે શક્ય નથી દેહાધ્યાસીના માહોલમાં મૂર્તિ ધ્યાસી ના બની શકાય કદી ના બની શકાય કામીઓના માહોલમાં નિષ્કામી ના થઈ શકાય એક સનાતન સત્ય છે માન્યોના માહોલમાં નિર્માની ના થઈ શકે સ્વાદિયાના માહોલમાં નિરસ્વાદી એના માહોલમાં રહી નિર્સ્વાદી ના થઈ શકે સંઘ અને માહોલ બદલાવો જોઈએ પણ એના માટેની પૂર્વ ભૂમિકા છે આપણી ભડભડતી ભૂખ આપણી તીવ્ર ઝંખણા તીવ્ર ઈચ્છા આપણે વાત સાંભળીએ એટલી વખત આપણને આમ થોડીક ઈચ્છા જાગૃત થઈ જાય નહીં અહીંથી ગયા પછી પણ ગમે ત્યાં હોઈએ ધંધા ઉપર હોય નોકરી ઉપર હોઈએ ગમે ત્યાં હોઈએ ભૂખ એનું નામ કહેવાય કે જ્યારે ભડભડતી ભૂખ જાગી હોય ને તમે પછી કોમ્પ્યુટર ઉપર બેઠા હોય તો અંદર એમ ઈચ્છા તો થાય ક્યારે ઘડિયાળામાં જોયા જ કરે ક્યારે બાર વાગ્યે ક્યારે બે વાગે હજુ આજ બાર વાગતા જ નથી બાર વાગતા જ નથી એનું નામ ભૂખ કહેવાય બરાબર તમે કોમ્પ્યુટર છોડીને તમે વાંચવા બેહો કદાચ ચલો ટાઈમ પાસ કરવા માટે તો એમાં નજર તો તમારી ઘડિયાળમાં જ હોય કેમ બાર વાગતા નથી તમે કદાચ થોડી વાર કોઈની જોડે વાતે વળગો તો પછી ભૂખ તો ભૂખ હોય ને અંદર તરત એની નજર તો બાર વાગે એમના ભૂખ કહેવાય આ તો આપણે વાતો સાંભળીએ છીએ એટલે વાતોનો પ્રભાવમાં આવીએ છીએ આ સાચો માહોલ નથી આપણો એવાયપીમાં આવીએ એ બધી વાતો સાંભળીએ ત્યારે બે ત્રણ દિવસનો જે વાતોનો પ્રભાવ છે ને એટલે વાતોમાં આવી જઈએ છીએ એવો જ તમે પાછા બહારના ના પ્રભાવમાં જાવ ત્યાં આવી જાઓ છો એવું જ થાય છે તમે પૈસા કમાવાના કમાવાળાના માહોલમાં આવી એટલે પૈસાની માહોલ જાગી જાય છે વિષયના માહોલમાં આવી જાવ છો એટલે વિષય ભેગા કરવાનો માહોલ જાગી જાય છે એટલે એ તીવ્ર ઝંખના થઈ જાય છે સગા સંબંધીઓના માહોલમાં આવી જાઓ એટલે તમે સગા સંબંધીઓ લટું પટ્ટું થઈ જાઓ છો અને એનું કારણ છે માહોલ બદલાઈ જાય છે કે આપણી ઈચ્છાઓ બદલાઈ જાય છે સંકલ્પ નથી પ્રબળ થતો આપણો પહેલેથી આપણો સંકલ્પ જ પ્રબળ નથી ને પ્રબળ નથી એનું કારણ આપણને જીવ સત્તાએ પહેલેથી નક્કી નથી કે હું એમ આઈ આ નક્કી નથી થયું ત્યાં સુધી કોઈ દિવસ આ પ્રબળ સંકલ્પ થાય જ નહીં આ તમારા ગ્રહસ્થ આશ્રમમાં રહીને શક્ય છે ત્યાગાશ્રમમાં રહીને શક્ય છે તમારા માહોલમાં રહીને આ પહેલે પ્રેક્ટિસ કરો ધ્યાનમાંની પ્રેક્ટિસ ના કરો આઈ ડોન્ટ એડવાઇઝ તમને એ સલાહ નથી આપતો કે તમે ધ્યાન કરો આ ક્ષેત્રે આક્ષય ઠીક છે પણ અડધો કલાક જે અવારમાં કરો છો નિયમનું એ કરો બાકી અત્યારે એની પાછળ ના પડો અત્યારે હું કોણ છું આ વિચાર દ્રઢ કરો પ્રાથમિક જરૂરિયાત એ છે એ આપણને દ્રઢ નથી એટલે આપણે બદલાઈ જઈએ છીએ એટલે માહોલ નથી માહોલની વાત પછી સેકન્ડ છે એવો માહોલ મળવો જોઈએ એવો સંગ મળવો જોઈએ એ બીજી વાત છે પહેલા તમે એક નક્કી કરો કે બસ હું કોણ છું ચારે બાજુ ભલે ગમે તે હોય તમારી ચારે બાજુ બધા છે મગનલાલ છગનલાલ અમથાલાલ બધા છે કે નહીં તમને કેમ માહોલ તમારું કેમ તમને બદલાતું નથી નક્કી થઈ ગયો છે સુભાષભાઈમ મગનલાલ નહી જોડે તમે મગનલાલ નથી થઈ જતા છે ઘણા છે મગનલાલ છગનલાલ કોઈ સુભાષભાઈ હોવા માં એકાદ કદાચ બીજો હોય છતાંય તમને નક્કી થઈ ગયું છે કે હું સુભાષભાઈ છું બસ એ જ જેમ દેહનું આપણને નક્કી થઈ ગયું છે એ મહારાજને મોટાના વચને આપણને કેવા શબ્દો આપ્યા મહારાજને મોટાએ તો શું કોણ છું દેહ તે હું નથી દેહથી જુદો હું આત્મા છું ને આત્માને મહારાજે અનાદિ મુક્ત કરી દીધો છે ગઈ વખતે આપણે એ જ વચનામૃત ચાલ્યું તું મધ્યનો તેર ગઈ વખતે કાગલી વખતે ચાલ્યું તો કદાચ કે મધ્યનો તેર અને છેલ્લાનું બીજું મહારાજે કેવા કોલ આપી દીધા કેવા મહારાજના શબ્દો છે કેટલું મહારાજ આપણને ખરાય ખરાય હમ પોતે સમ ખાઈ ને બોલો વાત કરે છે એનામાં એ ડૂબેલા શા માટે ચારે બાજુથી ગમે એટલું કીધા કરે વિક્રમ પટેલ વિક્રમ અરે વિક્રમ પટેલ ને મૂકો પિસ્તોલ હવે આનંદ જન્મ ધરાયા વિક્રમ પટેલે હવે એને એનો સંગ મૂકો ને મહારાજના શબ્દો મહારાજે કેવા શબ્દો વાપર્યા

રૂપી માળામાંથી બહાર નીકળીને મૂર્તિ રૂપી માળામાં આવવાનો પ્રયત્ન મારો પ્રેક્ટિસ કરો ધ્યાનની નહીં જ્ઞાનની અત્યારે ધ્યાન ના કરો જ્ઞાન દ્રઢ કરો પહેલા આ જ્ઞાન કે હું કોણ છું એ જ્ઞાન પાંચ વખત પચીસ વખત કરો એક એક મિનિટ કરો વારંવાર અને સંલગ્નતા બની જશે એ કન્ટિન્યુટી થઈ જશે પછી વારંવાર બબે બે મિનિટનો ટાઈમ કાઢો આંખ બંધ કરીને ગમે ત્યાં હોય બસમાં બેઠા હોય ટ્રેનમાં બેઠા હોય અરે ઘરમાં બેઠા હોય હિંચકા ઉપર બેઠા હોય હિંચકા ઉપર બેહવાની ના નથી બસ એ વખતે તરત જ તે પોતાના સ્વ સ્વરૂપમાં આવી જાઓ એ શીખો આપણે મહારાજે જે શબ્દ વાપર્યો પ્રથમના બત્રીસમાં કે મૂર્તિરૂપી માળામાં આવવાનો પ્રયત્ન કરો એમાં વિરામ કરતા શીખો જેને સંલગ્ન પણ કહેવાય આજની પ્રાર્થના આજના સમૂહમાં આવ્યું શ્રીજી તારે કાજડી મેં ત્યાગી લોક લાજડી આવી છે ને છેલ્લી પંક્તિ આગળની મૂર્તિ માં મોક્તો નિમગ્ન રહ્યા છે મૂર્તિ માં મોક્તો નિમગ્ન થયા છે એ સંગ ટેવ પાડો આપણે મુક્ત છીએ એટલે ટેવ પાડવાની છે મૂર્તિમાં મુક્તો જે સ્થિતિ વાળા છે એ જે મૂર્તિમાં નિમગ્ન રહ્યા છે એમ આપણે પણ જો નિમગ્ન રહેવું હોય તો એની ટેવ પાડો તે સંગ રહેવાની પાડો ટેવલડી દેવલડી એટલે વારે વારે મૂર્તિ રૂપી માળામાં આવવાનો પોતાના દેહાધ્યાસ નો ખોટા સ્વરૂપનો એનો જે ધડાવ થયો છે એને તોડવાનો પ્રયત્ન કરો અને મૂળ સ્વરૂપમાં આવવાનો પ્રયાસ કરો આપણું મૂળ સ્વરૂપ દેહ નથી મૂળ સ્વરૂપ આપણું અનાદિ મુક્ત છે એવું મહારાજ પ્રતિપાદિત કરે છે બાપજીએ પ્રતિપાદિત નથી કર્યું આ શ્રીજી મહારાજે કર્યું છે ભગવાન સ્વામિનારાયણના કોલ છે બાપજીએ પુષ્ટિ કરી આપી છે આપણને બાકી મહારાજે પ્રતિપાદિત કરી આપ્યું છે એમણે કોલ આપેલો છે એમના આશીર્વાદ છે એમના વચન છે એક ફઈના વચનમાં આપણને વિશ્વાસ આવી ગયો ટી ભોવન તારું નામ ટી ભોવન ટી પટેલ એમાં વિશ્વાસ અરે આ અનંત કોટી બ્રહ્માંડના ધણીનો મહિમા જાણ્યો હોય તો એના વચનના વચનમાં નિરુત્થાન પણ નિશ્ચય કરતા શકો હું આ છું ભલે આખી દુનિયા તૂટીને મરી જાય નિત્થાન પણ રહેવું જોઈએ નાટકનો કલાકાર નાટક ભજવતો હોય ભલે પ્રહલાદ પ્રહલાદ થઈ ગયો પ્રહલાદ પ્રહલાદ કરતા હોય પણ એને એ વખતે દે કરે પરંતુ અંદર તો છે કે હું પ્રહલાદ નથી હું પ્રભુ છું એને અંદર તો ખબર જ હોય કે હું મગનલાલ છું બસ એ સ્ટેજ પૂરતો પ્રહલાદ પ્રહલાદ હોય બાકી સ્ટેજ છોડે એટલે મગનલાલ જ હોય હમ એમાં નાટક છે અવરભાવ આખો ડ્રામા છે સંસાર એક નાટક છે અને અવર ભાવનું નામ એ પણ એક નાટકનો ભાગ છે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં રહો કે મારું નાટકનું બસ અંદરથી નક્કી થઈ જવું છે કે આ નાટક છે ઓરિજિનાલિટી મારી જુદી છે હું એમ આઈ બસ હું અનાથી મુક્ત જ છું મારા જે શબ્દ વાપર્યા છે જેના તેના શબ્દો નથી એને આશીર્વાદ એમનો છે એ દ્રઢ નથી ને એટલે આપણને માહોલ ઉભો નથી થતો હજુ માહોલ અમે નથી કરતા એનું કારણ આ છે કોના માટે માહોલ કરીએ ચલો માહોલ કર્યો કોના માટે માહોલ કરવાનો દેહધારીઓ માટે માહોલ એ તો છે જ તમને મળ્યો જ છે માહોલ ના ગ્રાહક તો આપણે ઉભા થવા જોઈએ ને એટલે માર્કેટ ઉભું કરવું પડે ભાઈ પછી નહીતર તમે મોટો મોલ કરી દીધો ત્યાં કોઈ વસ્તી જ ના હોય તો એ મોલ ફેલ જાય બોલો કેટલાય મોલ તમે જો અત્યારે હડે છે ખાલી પડ્યા હોય કરોડોના ખર્ચે કરેલા હમ

પણ એ છૂટતું તો નથી પાછું ત્યાં એ લોકો જોડી દે છે આપણને પાછા ભલે જોડી દે આપણે જોડીએ જોડાઈએ છીએ એટલે જોડે છે ભલે એ જોડે આપણે અંદર થી જુદા રહો ને અંદર થી જુદા જ રહો થાય બધું થાય પછી મહારાજ કરે અવર માં તમે આમાં રહો ને અત્યારે મૂકો ને પૈડી અવર ભાવ જતા શીખો ચિંતા ના કરશો કે અવર શું થશે એ પછી મ કરશે એ બધું તમને ફિટ થઈ ગયા પછી કરે કોણ એ બધું બધું થાય કશું ના બગડે અમારે બધું બગડી જાય છે બધું કામ થાય છે કે નહીં અવરભાવ ભાવ હાલે છે કે નહીં આરામ જો અમે કર્યો હોય તો બધું થાય આપણે એ ચિંતા મળી જઈશ હું આમ કરીશ તો અવરભાવ શું થશે ના અવરભાવનું કામ કેવી રીતે થશે અવરભાવની સેવા કેવી રીતે થશે અવરભાવની જવાબદારીઓ કેવી રીતે અંબાશે અવર ભાવમાં મુએ છે એટલે આપણને અવર ની ચિંતા રહે જતા રહો ને ઘુસી જાવ અંદર બધું કરશે પછી આફુરા ઓલા ડોહા જેવું છે આ ને કાયમ હું નહિ હોતો છોકરાને શું થશે હું નહોતો છોકરા એટલે ભાઈ કોઈ છોકરો મરી જવા નથી સોંપી દે ને એક વખત આ તમે અમિતને શું પડી ભાગ્યું તમે આ કરતા દસ ગણું પચાસ ગણું કર્યું કે ના કર્યું એમ આ કેટલા ઘણું કરે છે બહુ મોટા મોટી પહેલી વાત પોતાના સ્વરૂપ નો કરો હું કોણ છું બસ એ ધડાવ થશે તો કોઈ આપણને ખેંચી નહીં શકે કોઈ આપણને એ માહોલ ઉભો કર્યો પછી પછીની માહોલ ની વાત આવો હમ નહીં તર માહોલમાંથી સરખું ના આવે અહીં હું અહીંયા પાંચ દાડા રાખ્યા હોય પાંચ દાડા બિચારો હવે એક બાજુ ફોન લઈ લીધા હોય એક દાડો એક ઓઇડીમાં બેહડી દીધા હોય એક બાજુ શું દશા થાય બોલો એને થાય કે આ સાબરમતી જેલ છે મારા માટે બોલો એને એવું જ લાગે બોલો અહીંયા તો હારા બે ચારેય હોય અંદર અહીં તો અમે એવો માહોલ નક્કી વિચારી રહ્યા છીએ કે એક ઓઇડીમાં એક જ બોલો બીજા કોઈનું મોઢું જોવા ના મળે એ ના ઠાકોરજી બે જ બોલો અંદર નહીં ફોન નહી મોબાઈલ નહી કોમ્પ્યુટર દાડો કાઢવો કેટલો અત્યારે તમે કલ્પના કરો તો તમને મરી ગયા જેવું લાગશે કે મરી જવાય આ તો નહીં બીજી સેવા નહીં વાળવાની સેવા નહીં પોતું કરવાની સેવા બોલો ન રસોઈ બનાવવાની સેવા નહીં થાળ કરવાની સિવાય એવા માહોલમાં કોને લઈ જવાય કો અત્યારે વિચાર કરો કે તમે એ માહોલ ને હજુ લાયક છો બોલો આ વાત સાંભળીને ગાંડા થઈ જશે કે આખો દળ કરવું શું તારે એ કરવું શું બધે થી નિવૃત્તિ થાય તો ત્યાં ચોટે ને ભેલે સ્થિતિના માર્ગે એક માહોલ તૈયાર કરવો છે આપણે પણ એ માહોલ આખો કરવા પહેલાની પૂર્વ ભૂમિકા છે જ્યાં સુધી હજુ પોતાનું સ્વરૂપ દ્રઢ નહી થાય ત્યાં સુધી આ માહોલ આપણને ખૂચ્યા કરે ભાઈ એટલે મહારાજે એમ કે અત્યારે જે છું ને માહોલ બરાબર સારા માટે બોલો આપણે હજુ મુક્ત જ ક્યાં થયા દેહધારી માટે આ જ માહોલ છે બોલો અત્યારે હું આંગળી ઊંચી કરાવું કે એ માહોલ ની કેટલા ને બોલો ઈચ્છા છે બોલો આવું સાંભળીને જ ઈચ્છા જતી રહે આવવું નથી મરી જવાય આ માં તમને ફોન લઈ લઈએ છીએ તોય છે ને મને જીન કરી આવતા હોય છે બોલો પણ તોય એ તો એ તો પચીસ પચાસ હો બસો પાંચસો ની વચ્ચે રહેવાનું છે ને એટલે તમારે દાડા જાય બોલો નહીં તો મગજ ચસકી જાય બોલો હાજા હામાં આવ્યા હોય ઘેર જાવ ત્યારે આ ચાલી ના ગોળામાં ચાલી જેટલો જ કરંટ આવે ને વ્યાજબી છે સીધો પાવર હાઉસ આવે ને તો શું થાય પેલા ફક દે ઉડાડી દે એટલે આપણને પાત્ર કરે છે ને એટલે શબ્દ વાપર્યો પ્રાર્થના કેવી કરી કે પાત્ર કરે ને સો ખડા આપ મોતાયાનાને લે છે તે જે માય વર મોને આપ આ બેઆડી બેડીને આપણે પાત્ર કરે છે પેલા હા શાના માટે છે સભાઓ પાત્ર બસ પુરુષોત્તમ રૂપ પાત્ર તરફ પાત્ર તરફ ગતિ કરો તમ તાર પૂર્ણ પાત્ર તો થયા નથી પૂર્ણ પાત્ર થાય પછી માહોલ મળશે એવું નહીં પહેલાં નક્કી કરો પોતાની જાતને પહેલાં એટલું તો નક્કી કરો કે સમજણે કરીને જ્ઞાને કરીને કે હું કોણ છું બસ શ્રીજી મહારાજના કોલ જો સાંભળો શું બોલ્યા અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ શ્રીજી મહારાજે જો પ્રભાવની શરૂઆત કરી હવે આગળ બોલ્યા છે કે ગઢપુર ને વિશે મહારાજ દાદા ખાચરના દરબારમાં પાછું અમાવાસ્યા દિવસે મહારાજ કે અમે ઓસરીએ વાસુદેવનાય મંદિરની ઓસરીએ બધું સરનામા સાથે આપ્યું બોલો ચાકડા ઉપર બેઠા હતા પાછા એ બધું આપી દીધું બોલો અને અહીંયા એમ કે છે કે અમે બોલીએ છીએ એ પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ ત્યાં એટલે ક્યાં ગઢપુર ગઢપુરમાં આગળ સરનામું તો આપ્યું હવે બે ધારીન સુધી ખાધું તું ગરડું દાદા ખાચાનો દરબાર વાસુદેવના અમે જે આ બોલીએ છીએ એ ત્યાં થકા ત્યાં બેઠા થકા બોલીએ છીએ ત્યાં એટલે પ્રભાવ ત્યાં એટલે અધ્ધર નહીઓ આ સંપ્રદાયમાં અધ્ધર સમજે છે કાર્ય સત્સંગ પાછો અધ્ધર સમજે અને અદ્ધરથી આમ આવે વિમાન લઈને મહારાજ બોલો બ્રહ્માંડો તોડતા તોડતા બોલો અષ્ટાવરણ હોય ને આઠ બ્રહ્માંડ તોડીને આવે પછી હા એવું દેખાડે એટલે બધાને ફીટ થઈ જાય જો બ્રહ્માંડમાં ભગવાન આમરે બેઠા છે અક્ષરધામમાં અને પછી બ્રહ્માંડ તોડીને વિમાન લઈને આવે છે હવે પ્રભાવનો સવાલ જ ક્યાં છે આપણા માટે એ નથી મહારાજ કે અમે પણ અમે જે વાત કરીએ છીએ અમે જે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ હવે આટલેથી અટક્યા નહીં મહારાજો પોતામાંથી અવરભાવ ટળાવવાનો પ્રયાસ કે અમને તમે ગઢપુરમાં સમજશો નહીં અમને તમે તમે જેવા દેખો છો એ કરીને મનુષ્ય જેવા દેખો છો એવા સમજશો નહીં હમ તમે દાદા ખાચાનો દરબાર સમજશો નહીં તમે ઓસરી સમજશો નહીં તમને જે અમારું આ જે રૂપ દેખાય છે અવર ભાવ છે એ રૂપને તમે સત્ય માનશો નહીં અમે જ્યાં જે બેઠા થકા બોલીએ છીએ પછી ગઢપુરમાં બેઠા હોય કે પછી જ્યાં હોય અમદાવાદમાં બેઠા હોય કે સાળંગપુરમાં બેઠા હોય કે સ્વામિનારાયણ ધામમાં બેઠા હોય પરંતુ સ્વામિનારાયણ ધામમાં નથી અમે મુંબઈમાં નથી અમે વડતાલમાં નથી અમે ગઢપુરા ગઢપુરમાં એકની વાત નથી અમે જે બોલીએ છીએ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ આ શબ્દ પરમેન્ટ છે સદાકાળનો છે છે મહારાજ સદાય પરભાવ માં જ છે એવું મહારાજ ફલિત કરવા માંગે છે જ શબ્દ વાપર્યો છો અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ ત્યાં શબ્દ નથી વાપર્યો ત્યાં બોલો જો ત્યાં 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 બોલો જ કે જ જ ક્યાં સુધી જ અવર ભાવ તૂટે નહીં ત્યાં સુધી જ ઠેઠ સુધી જ બોલો કેટલો જ મહારાજ બોલીને ભાર મૂકી દીધો ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ હવે આટલેથી સંતોષ ના થયો હવે વાત કરી સ્વામિનારાયણ ધામમાં જ છો ને મુંબઈમાં જ મુવા છો ને કલોલુ કડીમાં જ મુવા છો ને ના શું શબ્દ વાપરી દીધો મહારાજે હવે મહારાજ આગળ કે છે તમારામાંથી અમારામાંથી પહેલા પેલા કાંટો કાઢો જો પેલા પોતામાં જ કાંટો કઢાયો આવું સમજો કે મહારાજ સદા પર ભાવમાં જ છે આ પોતાના સ્વરૂપમાંથી કાંટો કઢાયો અવર ભાવનો દેહ ભાવરૂપી કાંટો કઢાયો અવર કાંટો કઢાયો એ કાઢ્યા પછી મહારાજ દિવ્ય છે મહારાજ તેજોમય છે મહારાજ ને જન્મ મરણ નથી મહારાજ આવતા નથી જતા નથી એમાં આપણું શું વળ્યું મહારાજ તેજના સમૂહમાં છે એમાં આપણું શું વળ્યું કહો છો શાના માટે મહારાજના તેજના સમૂહ માં સમજવાના શાના માટે મહારાજને સર્વોપરી સમજવાના શાના માટે મહારાજને દિવ્યાથી દિવ્ય સમજવાના શાના માટે મહારાજને પ્રભાવમાં સમજવાના આપણે એવા થવા માટે એ જ છે બે મામા નથી બે માસી નથી બે ભાઈ નથી ને મોટો નથી નાનો નથી એમાં આપણું શું વળ્યું એમાંથી કાંટો કાઢીને અવર્ભવનો કાંટો કાઢીને પેરેલ પેરેલ એટ ટાઈમ હમ એ જ મિનિટે એ જ ક્ષણે મહારાજ એ જ ક્ષણે બીજા સેન્ટન્સમાં લઈ લીધું જો એ બીજું સેન્ટેન્સ જ લઈ લીધું વચ્ચે કોઈ બીજું વાક્ય પહેવા ના દીધું મહારાજ એમ કહે છે કે મહારાજ અમારે વિશે ટાળતાની સાથે ટાળતા નહીં સાથે ટાઈમ તમારામાંથી પણ તમે અવરભાવ ટાળો હમ જોડે ને જોડે આ પ્રક્રિયા કરો મહારાજને જેમ નાત નથી મહારાજ બામણ કહેવાય મહારાજને બામણ કહેવાય કહેવાય નહીં મનાય ખરા હા કે ના તો બોલો બાપાને કણબી કહેવાય કેવાય ને સમજાય ખરા ગોપાળ બામણ હતા ભટ્ટ ભટ્ટ હતા ને શું વિશાલ ભટ્ટ એ ભટ્ટ હતા એ વાત એવું બોલાય બોલાય નઈ સમજાય ત્યારે અહી પટેલ બોલાય અહીંયા છૂટ મારો બેઠું જોત ખરા એમના બામણ કે આપણને ખટકે મારા ને નહીં ખટકતું હોય વિક્રમ પટેલ બોલો ટીસી પટેલ ગામ મોટપ બોલો તાલુકો જિલ્લો મહેસાણા તાલુકો ચાણસમા કેટલું ફીટ કરી નાખ્યું બોલો કેટલું એમને ખટકતું હોય છે મારું બેટું એમનું આપણને ખટકે છે એટલે અમે કોઈક કંઈક વર્તમાન કે નિયમ લોપીએ તમને બધાને ખટકે એ સાધુ ધ્યાન થતું હોય છે બેટું તમે સરિયામ લોપો એનું કશું નહીં બોલો એમનું અમને નહીં ખટકતું હોય એમ ને કોઈક બ્રાહ્મણ કે તો એ આપણને ખટકે હમ અને આપણું આપણું આપણને બિલકુલ ખટકતું નથી એનું કારણ શું પોતે પોતાના સ્વરૂપ જાણતો નથી એટલે મૂર્ખ કીધો એને અજ્ઞાની કહી દીધો ભાન જ ક્યાં છે આપણને અને ચારે બાજુથી એવા માહોલથી આપણે રંગાઈ ગયા કહ્યું અનેક વખત નું આ સત્ય સત્ય કરી નાખ્યું પરમ સત્ય કરી નાખ્યું બોલો બસ હું જયેશ ઠક્કર હું જયંતિલાલ હીરાલાલ પટેલ ગામ તાજપુર ઓહો અમેરિકામાં જાય તો તમારું નેટિવ પ્લેસ તાજપુર મૂર્તિ નીકળી મારું બેઠું તો કે પણ એ સમજે નહીં તાજપુર ક્યાં એને જોયું છે તાજપુરના બદલે મૂર્તિ બોલો તો વાંધો છો એને તાજપુર ની ખબર નથી મૂર્તિ ની ખબર નથી પણ તમે શું કરવા એના માટે થઈને તમે તમે ખોટું ખોટું બોલો છો એના માટે તાજપુર ને મૂર્તિ બે હરખું છે પણ આપણને થઈ છે એના માટે નથી બોલતા આપણે થઈ છે એટલે બોલીએ છીએ નક્કી જ પણ ખોટું નક્કી થઈ ગયું છે અંદર ફીટ થઈ ગયું છે શ્રીજી મહારાજ શું શબ્દ વાપરે જોત ખરા મહારાજ કે અમે જે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ જો તમે પણ તમે એટલે ગોપાલ સ્વામી હમું આંગળી કરીને કહ્યું ને મુક્તાન સ્વામી હમું આંગળી કરીએ છે આગળ દાદા ખાચર આમ આંગળી કરીએ છે તમે પણ એવું કીધું છે શબ્દ શું વાપર્યો તમે સર્વે પણ તમે પણ આગળ શબ્દ આવ્યો તમે પણ સર્વે સર્વે શબ્દ છે એવો જો ભગતજી છે કે નહીં જોવો તમે છે કોઈ હાથમાં વચનામૃત ભાઈ છે કે નહીં જોવો જો છે કે નહીં હા તમે પણ સર્વે કોણ કોણ બાકી રહ્યા કો સર્વેમાં માં મુકતો તમે કોણ બાકી રહ્યા આંગળી ઊંચી કરો જોય જો બેઠેલા આંગળી ઊંચી કરો જોય કોણ બાકી રહ્યા તમે પણ સર્વે ભાઈઓ બાઈ ભાઈ ને શું કે સર્વે ત્યાં જ બેઠા છો ત્યાં જ બેઠા છો સર્ટિફિકેટ આપ્યું ત્યાં જ એટલે ક્યાં તમે પણ સર્વે ત્યાં જ એટલે પ્રભાવમાં જ બેઠા છો ઉભા થઈ પછી પ્રભાવ નહીં એ તો એ વખતે બધા બેઠા થાય એટલે કીધું બેઠા છો ઉભા કે તમે સર્વે ત્યાં જ ઉભા છો એમ કીધું ચાલતા હોય ત્યાં જ ચાલો એવું કીધું હોત પણ તમે સર્વે ત્યાં જ બેઠા છો ત્યાં જ એટલે પ્રભાવમાં છો આ પ્રભાવમાં કોણ હોય વિક્રમલાલ હોય જયંતિલાલ હોય નાનજીભી હોય બોલો કોણ હોય પ્રભાવમાં કોણ કોણ હોય કહો અનાદિ મુક્ત જ છો એમ કે છે ત્યાં જ બેઠા છો એનો અર્થ કે તમે અનાદિ મુક્ત જ છો અનાદિ મુક્ત છો નહી જ છો કોનો સર્ટિફિકેટ છે તો જો તો કે એ તો એ વખતના એ તો એ વખતે છે બેઠા હતા ને એમની વાત કરીએ અત્યારની ક્યાં વાત છે એટલે અત્યાર રાંડ્યા છે આપણે અત્યાર રાંડેલા છે અત્યાર એ ધણી નથી એ જ કાળ છે એ જ સમય છે એજ ધણી બિરાજે છે એ જ સભા છે એના અનુસંધાનમાં તો છોતેર માં અતના માં મહારાજ બોલ્યા છોતેર માં પ્રકરણમાં બોલ્યા મહારાજ આ સભામાં આ પણ સૌના સૌના શબ્દ વાપર્યો કોઈ પાત્રતા જોઈ મહારાજે સર્વે શબ્દ વાપરીને કોઈની પાત્રતા જોઈ કે કોઈ આજનો આયેલો સત્સંગમાં હોય ને કોઈ જૂનો હોય કોઈ કઈ જોયું ક્યાંય જુદા પાડ્યા ક્યાંય ભિન્નતા વાપરી ડાય જ ના રાખી પહેલેથી જોય એ વખતથી થી ડાય નથી હજ કારણ સત્સંગ શ્રીજી મહારાજે એ વખતે કાર્ય સત્સંગમાં રહ્યા થતા કારણ સત્સંગ જુદો પાડ્યો આ સમજણ જ્યાં હોય એ કારણ સત્સંગ ગઢડું હોય કે વડતાલ હોય કે અમદાવાદ હોય કે ધામ હોય આ સમજણ જેની હોય એ કારણ સત્સંગ નો સભ્ય એ જ કારણ સત્સંગ કારણ સત્સંગ એટલે મહારાજ પોતે કહી દીધું હું પ્રભાવમાં છું તમે પણ સર્વે પ્રભાવમાં છો ત્યાં ક્યાં બાઈ રહી ક્યાં ભાઈ રહી ક્યાં સાધુરિયા ક્યાં રહ્યા ક્યાં હરિભક્ત રહ્યા ક્યાં સ્થાન રહ્યું ક્યાં સ્થળ રહ્યું તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એટલે કે એટલે કે તમે સર્વે અનાદિ મુક્ત જ છો પ્રભાવમાં જ છો ઘેડ પાડવાની આ બે વાક્યો જ્યારે બેસો ને એકલા ત્યારે વિચાર્યા કરો મહારાજના વચન ઉપરના દ્રષ્ટિ રાખો મહારાજ એમ બોલ્યા છે હું બોલું છું એ ત્યાં બેઠો તો તકો બોલું છું તર્વે તમે પણ સર્વે ત્યાં જ છો આહાહા બસું અનાદિ મુક્ત જ છો મહારાજના શબ્દની સાખ લઈને वारे-वारे आ वारे दृढ़ करो प्रैक्टिस करो वारे-वारे हलता-हलता ही प्रैक्टिस था है आ बैइन करवानी जरूरी नहीं हलता-हलता ही था है बस में था है ट्रेन में था है फ्लाइट में था है बगीचे में था है घर में था है इजका ऊपर बैइन था अरे शौच विधि करवा जाओ ट्याय ही था है हम बोलो स्नान करता-करता ही था करो अद्रडहाओ में जाओ આ વિચારમાં ડૂબેલા રહો હું સુભાષભાઈ ને મૂકો હવે એને એને છોડો એ ખોટું છે અજ્ઞાન છે એ ફૈયે નક્કી કરાયેલું છે સજી મહારાજે નહીં મહારાજ તો આ નક્કી કરાવે છે જો તમે પણ સર્વે ત્યાં જ છો કોના કોલ છે આ કોનું સર્ટિફિકેટ છે અને સર્ટિફિકેટ પાછું જો હજુ મારા જે ડબલ સ્ટેમ્પ માર્યા આ એક સ્ટેમ્પ મારીને સહી કરી હવે ડબલ સ્ટેમ્પ માર્યા તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું છું લ્યો આ ડબલ સ્ટેમ્પ વાગ્યો એમ હું દેખું છું કઈ પણ પ્રશ્ન થાય તો પૂછજો ન સમજાય તો પૂછજો પણ આ સમજ્યા સિવાય છૂટકો નથી આ કર્યા સિવાય છૂટકો નથી સમજ્યા પછી કર્યા સિવાય છૂટકો નથી ત્યાં સુધી જે રચાવવાનો માહોલ એમાં નહીં પેસી શકો જે માહોલ આપણે રચી રહ્યા છીએ ભવિષ્યમાં બે ચાર વર્ષમાં એમાં તમે પેસી શકો પ્રવેશ નહીં મળે એમાં અને ત્યાં સુધી હનેપાત નહી ઓછો થાય ટેન્શનો ઓછા નહી થાય દુખ નહીં મટે ઉજવણો નહીં મટે કારણ કે મોટા સંતો એક જ વાક્યમાં કહી દીધું शोधी शोधीने शोधियो कितलो अद्भुत वाक्य सार कह दीदोको शोधी शोधीने शोधियो सत्य केरो सार रे देह मानिना दुख नो के दिन आवे पार रे शब्द तो जो शोधी शोधीने शोधियो સત્ય વાર્તા કેરો સાર રે નિષ્કુળાન સ્વામી કેટલા અદ્ભુત શબ્દો વાપર્યા છે સત્ય વાર્તાનો સાર કહી દીધો અસત્યનો સાર તો શું છે હવે માયા અસત્યનો સાર હું અસત્ય વાર્તાનો સાર હું બસ અને અહિયાં સ્વામી કેવો શબ્દ વાપર્યો શોધી શોધી ને શોધી સત્ય કેરો સાર રે દેહ માની ના દુખનો કે દિન આવે પાર રે દેહ માની જે પોતાને દેહ માની છે દે હું દેહ છું એટલે કે હું જયнтиલાલ છું હું સંદીપ છું હું હિનેશ છું હું ઠક્કર છું હું પટેલ છું ત્યાં સુધી દેહ માની ના દુખનો કેદી ને આવે પાર રે કોઈ દિવસ એના દુઃખ નો પાર નહીં આવે બધા આવી ગયા આપણે ત્યાં આવી ગયા હો હજુ જ્યાં સુધી પોતાને હું નિષ્ઠા સ્વામી મનાય છે એ દેહ માની દેહનું નામ આપણું માની લેવું એ દેહ માની દેહના સ્વભાવને પોતાના માની લેવાય એ દેહ માની દેહના કુટુંબને પોતાનું કુટુંબ માનું એ દેહ માની દેહના દોષને પોતાના દોષ માની લેવાય દેહ માની હા દેહના ગામ ને પોતાનું ગામ માની લેવું એ દેહ માની ટૂંકમાં અવર ભાવ નું જ્ઞાન જ્યાં સુધી રહે છે ખ્યાલ રહે છે દેહ માની ઇન શોર્ટ આટલો દેહ પોતાના અવર ભાવનો ખ્યાલ વર્ધે એ દેહ માની આપણું સાચું સ્વરૂપ નથી દેહ માની ત્યાં દુઃખનો કે કેદી નહીં આવે પાર કદી પાર નહીં આવે એટલે સાધુ થઈ જાય તો પાર ના આવે ને પાર્ષદ થાય તો પાર ના આવે અને તમે મંદિરમાં પાર ના આવે તો ભગુજી બધું છોડીને બોલો તો દેહ માની હશે ને તો એમના દુઃખનો પાર નહીં હોય દેહ માની દુઃખી જ હોય સદગુરુ વૃંદાવન સ્વામી એટલે કીધું વૈરાટ નારાયણના રાજમાં નરિયો દુઃખ જ છે વૈરાટ નારાયણ નું રાજ એટલે દેહ ધારી દેહ માં રહેતો હોય વૈરાટ નારાયણનું રાજ કહેવાય નારાયણ રાજમાં નર્યું દુઃખ જ હોય અને પુરુષોત્તમ નારાયણના રાજમાં નર્યું સુખ જ હોય પુરુષોત્તમ નું નારાયણ નું રાજ એટલે કહ્યું બસ અહમ પુરુષોત્તમ રૂપોસ્મી મને મૂર્તિમાં રાખ્યો છે પુરુષોત્તમ નારાયણનું રાજ કહેવાય એમાં રહેતા શીખો નર્યું સુખ જ છે અને વૈરાટ નાયણના રાજમાં મુવા છીએ એટલે આવે પાર રે કેદી આવે પાર કેદી શબ્દ વાપર્યો ની ભાષામાં કહું તારીખ આપી ગઈ તારીખ આપી ગઈ તારીખ બતાવી કે આ તારીખે એનો દુઃખ નો અંત આવશે એવું કીધું સ્પષ્ટ કહી દીધું દે ધારી દે માની ના દુઃખ નો કેદી નહીં આવે પાર ભલે પછી ભારત છોડીને વિદેશમાં જતો રહે ને તો એનો દુઃખનો પાર નહીં આવે આ લોકો નું ગમે એટલું કદાચ વાહ થયો ચલો પગમાં વાહ થયો દેહ માની ઓય ઓય મને વાહ છે ઓય ઓય વાહ છે આ દેહ માની દુખી જ રહેવાનું અરે ગમે એવો વાહ થયો હોય ને ગમે એટલું શરીરમાં કષ્ટ પડતું હોય અને ગમે એવો કદાચ કેન્સર થયું હોય તો એ બસ દેહ ને થયો છે હું તદ્દન જુદો છું હું મૂર્તિના સુખમાં છું સંલગ્ન છું સુખી 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 છું સદા આનંદમાં છું ગમે તેવા વિપરીત સંજોગો આવે દેહ ધારીને એ સંજોગો અડે છે નડે છે કનડે છે દુઃખ અને સુખ એ દેહ ભાવનું પ્રતિબિંબ છે માન અને અને અપમાન એ દેહ પ્રતિબિંબ પ્રતિબિંબ છે છે હર્ષ એથી જે વિરક્ત થયો એ દેહ માની મટી ગયો એને સુખ જ છે હું અનાથી મુક્ત છું એ ભવમાં સંસારમાં રહેવા છતાં એ નાટક છે આવ્યા કરે નાટકમાં બધું થાય નાટકમાં આગ લાગે તો કઈ રડવા નથી બેસતો રડે ખરો એ વખતે પણ કઈ ના હોય અંદર માં કઈ ના હોય કોણ કુળ ને કોણ કુટુંબી કોણ નાત ને જાત કોણ ભાઈ ને કોણ ભગીની બ્રહ્મ અમારી જાત કોણ કુળ કોણ કુટુંબ કોણ નાથ કોણ જાત કયું ગામ ને કયું નામ ને ક્યાં થાંભર્યું આમાં બ્રહ્મ અમારી જાત જો મોટા મોટા સંતો એ દ્રઢ કરાવ્યું છે ને શ્રીજી મહારાજ આ દ્રઢ કરાવે છે આ ઉગર્યાનો ઉપાય આ છે પ્રેક્ટિસ કરો રાત્રિ દિવસાની હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા સર્વે ક્રિયામાં શ્રીજી મહારાજના વચનના અનુસારને વચનના આધાર બનાવીને પ્રેક્ટિસ કરો બસ તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એ હું દેખું છું હવે દેખીને કે છે તને શું વાંધો છે તમે જોજો કોર્ટની અંદર પણ હાંભળેલું કદાચ બહુ પ્રમાણ ના થાય પણ પેલી કેસેટ લાઈન બતાવે પેલું સીસીટીવી કેમેરા આવી ગયું એને બતાવે દેખેલું કહેવાય કેમેરા એ દેખેલું છે એવું ગણાય છે ને કે આ આ દેખેલું કહેવાય તો એ પ્રમાણભૂત થાય સાચી વાત છે એમ બોલ્યા એટલા માટે બોલ્યા કે આ ભવિષ્યવાળા બધા બુદ્ધિશાળીઓ માનશે નહીં એમની કોર્ટમાં મારું સ્ટેટમેન્ટ નહીં ચાલે એ દિવસે એટલે શ્રીજી મહારાજે પ્રમાણ કર્યું વધુ સ્ટેમ્પ એટલે સેકન્ડ સ્ટેમ્પ માર્યો કે એમ હું દેખું છું બોલો હવે તો આપણે વિશ્વાસ કરીએ કોના વચન માં કરશું હા શો કો મહારાજા શું પ્રશ્ન છે મહારાજે ઓગણચાલીસ માં કીધું કે આ બે નો વેગ લગાડી દેવો એટલે આજ વેગ કહ્યો આ જ વેગ બસ આ જ વેગ આત્મા ને પરમાત્માનો વેગ મને કોણ મળ્યું છે અને બસ મને કેવો કર્યો છે બસ મારે હવે સ્થિતિનો વેગ આત્મા પરમાત્માનો વેગ એટલે મારે હવે મહારાજમાં જોડાવું છે આત્માને પરમાત્મામાં જોડવો છે એ વેગ એ વેગ લગાડી દેવો આવો જ વાત મારે જે મધ્યના પચાસમાં વેગની કરી છે નદી સતી સુરો પતંગ એમાં પણ વેગ લગાડવાની વાત કરી છે વચનામૃતમાં બસો તોંતેરમાં બે વચનામૃત વેગ લગાડવાના વચનામૃત છે આપણને વેગ નથી ક્યાં લાગે છે આ તો વેગી છીએ આપણે એટલે વેગ નથી લાગતો કંઈક સાંભળીએ તો થોડીક વાર વેગ લાગે છે ક્યાં વેગ લાગ્યો છે વેગ લાગ્યો જ્યાં જાય ને ત્યાં મંડ્યો જ રે જ્યાં જે કરે ને એ મંડ્યો રે બોલો જોજો જેને જે જેનું ટેકનિકલ માઇન્ડ હોય ને બોલો નાનપણથી જેનું ટેકનિકલ જે છોકરાનું માઇન્ડ હોય ને બોલો આમ આમ કઈ કંઈક કંઈક હળીઓ કરે અગર ઘડિયાળ ખોલે ને બંધ કરે ને તમે જો નવી વસ્તુ લાવે ને તો ખોલી નાખે આખી પાછું ફિટ કરે ટેલિફોન નવો લાવે ને તો આખો ખોલી નાખે ને ફિટ કરે બોલો વગર કારણે ઘડિયાળ તમે ઘરમાં ગાડી લાવે ને બાઇક તો બોલો ખોલી ને ફિટ કરે સમજી લેવો કોનો ટેકનિકલ માઇન્ડ છે એ છોકરો સાધુ થાય ને તો એમાં યાદ ધંધો કરે હા હું સાચી વાત કરું છું બોલો આ તો અમારા અનુભવની વાતો છે બોલો કારણ કે એને એને અંગસ થઈ ગયું એનો એ આલોસ થઈ ગયો છે એ ત્યાં જાય ને ભલે આ લુકડામાં તો બોલો એ ખોલ્યા ઘરે બંધ કર્યા ઘરે પછી અહિયાં સ્વામિનારાયણ ધામ નો હોય તો એ કરે મહેસાણા તો એવું જ કરે બોલો કે પંચમહાલમાં મૂકો તો એવું કરે રાજકોટ મૂકો તો એવું કરે કારણ કે એમના રગમાં વેગ લાગી ગયો છે એમ વેગ લાગી જાય ને પછી ઓફિસમાં જાય તો એવું એ પ્રમાણે કરે એમના વેગ લાગ્યો કેવાય ભાઈ લગ્ન પ્રસંગમાં હોય ને તો એમ જ વર્તે એ સ્થિતિમાં જ હોય એ વિચારમાં ડૂબેલો હોય એને હામે ઓલ્યું બધું નાસ્તું હોય કૂદતું હોય કશું ના દેખાય એનો નામ વેગ લાગ્યો સેવા કરતો હોય તો સેવામાં એને એ વૃત્તિ રહેતી હોય કે હું કોણ છું બસ હું કોણ છું પેહલા તો એ નક્કી કરો હું કોણ છું એનું નામ વેગ કહેવાય આદત આદત કરતા વેગ શબ્દ છે ને એ આગળનો છે આદત કરતા કરવાની તત્પરતા એને વેગ કહેવાય અને એ મુમુક્ષુ લક્ષણ છે મંડે આ માર્ગે એમને મુમુક્ષુ તત્પર થઈને મંડે થાય છે ને થશે એ મુમુક્ષુ નથી આદુ ખાઈને મંડે જેને તમારી ભાષામાં કહું તો આદુ ખાઈને મંડે નથી કહેતા ગામ તમારા એવું કે આદુ ખાઈને વાયા પડી જાય એનું ભેગ વેગ કહેવાય એનું નામ તત્પરતા કહેવાય અને એટલે બાપા એ કેવો શબ્દ કીર્તનમાં કેવો શબ્દ તત્પર રેવો એમ પોતાના જન ને બાપા શ્રીનું છે કહેવું હે પોતાના જનને આ પોતાના માનીને કીધું છે ભાઈ કે એના જેવા થાવા એના જેવા એટલે પુરુષોત્તમ રૂપ પાત્ર થવા માટે એના જેવા થાવા દેહાંત તત્પર રે દેહાંત એટલે સામાન્ય અર્થ છેલ્લા શ્વાસ સુધી વિશિષ્ટ અર્થ કહો જોઈ આ અવરભાવનો પ્રલય ના થાય ત્યાં સુધી જ્ઞાન પ્રલય ના થાય ત્યાં સુધી જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય એનું નામ જ્ઞાન પ્રલય જ્ઞાન પ્રલય નો અર્થ છે જ્ઞાને કરીને અજ્ઞાન નો પ્રલય એનું નામ જ્ઞાન પ્રલય એ પ્રલય ન થાય હું ન ટળી જાય ત્યાં સુધી એ હું ટળી ગયો એટલે એ ગયો કહેવાય ખરો દેહાંત એ છે દેહ ભાવનો અંત એનું નામ દેહાંત દેહ નો અંત નહીં દેહ ભાવનો અંત અજ્ઞાન નો અંત એનું નામ દેહાંત અને એ અજ્ઞાન તો વહેલી તકે લાવવાનો જ ભાઈ તત્પર રહેવું શબ્દ શું બોલ્યા બાપા તત્પર રહેવું તત્પરનો અર્થ હા વેગ વેગ લગાડી દેવો તત્પર એટલે એ કહેવાય કેટલો તત્પર હોય નથી તત્પરતા આવતી એનું કારણ શું છે આપણો હું કોણ છું સ્પષ્ટ નથી હજુ એટલે માહોલ નથી એ વાત પછીની જ વાત સાચી છે પણ એ પછીની હા આપણે ક્લિયર નથી જેને પોતે ક્લિયર હોય તમે પ્રશ્ન પૂછો તમને ક્લિયર છે તમે સત્સંગી છો બોલો તમે કુસંગીના ઘેર લગ્નમાં જવું પડે તો જાવ છો કે નહીં જવું પડે ના છૂટકે જવું પડે નજીકના સંબંધીઓ જવું પડે કે નહીં તોય ત્યાં જમતા નથી બોલો ઘણા આવા છે એમાં બેઠેલા બોલો એના સુ ઘેર ગયા હોય જવું પડે ના છૂટકે પણ ના જમતા હોય બને કે નહીં એવું કેમ એવું બને છે કહો જોઈએ તમને દ્રઢ છે કે હું કોણ છું એટલે તો હું સત્સંગી છું એવું દૃઢ થઈ ગયું છે તો પેલું તમે બંધ કરી દીધું કે નહીં જમવાનું બંધ થઈ ગયું એમ હું મુક્ત છું એવું જો દ્રઢ થાય જ્યારે ત્યારે માહોલ કોઈ અડતો નથી પેલો લગ્નોનો માહોલ સત્સંગીત ન આવડ્યો ભૂલે જમણવારનો માહોલ ના આડ્યો ભલે તમે ગમે એટલી આઇટમ રવડમ જોયા હો તો એમ થાય કે આપણા માટે નથી આવ બસ એ માહોલ કેવો છે કુસંગીનો માહોલ તમને આડ્યો સત્સંગી છું એવું નક્કી થઈ ગયું છે તો બસ હું મુક્ત છું એવું નક્કી થઈ જાય તો કોઈ માહોલ તમારો બધા કુસંગીત છે ઘરના સભ્ય કુસંગી છે તો તમારા માટે જો આ સમજતા ના હોય તો એ માહોલ ના અડે તમને જેમ પેલો સત્સંગી છું અને માહોલ નથી અડતો એમ મના મુક્ત છું તો આ દેહનો માહોલ બીજાની ક્યાં વાત કરો છો આ દેહનો માહોલ હતાવન ટોળાનો માહોલ ના નડે એને બોલો એને અડે જ નહીં અંદર ઘાટ સંકલ્પ થાય તો એ ના અડે બોલો કંઈક દોષ લાગે તો એ ના અડે મારે વિશે નથી બોલો નિર્લે પ્રયોથકો કરે એક જ મહારાજના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ મહારાજ એમ કે છે વિચાર મનન કરવું હોય એમાં પૂર્વના કોઈ સંસ્કાર આડા આવે છે પૂર્વના સંસ્કાર જરૂર આડે આવે પરંતુ હવે આપણને આડા આવે એવા નથી જેને આ યોગ મળ્યો છે ને એના માટે પૂર્વના સંસ્કારના આડા આવે કેમ કેશો કેમ કેશો તમારી જોડેથી જવાબ માંગુ છું હે એ દીધા ચલો બીજું બીજું કર્યો ચલો બીજું બોલો મુક્ત ઓર્ડર બાય મહારાજ આ બધું ઓર્ડર એમના ઓર્ડરથી ન એમના કર્તવ્ય પણ જ થયું છે ને એટલી ના આવે તમને એક પ્રશ્ન કહું એક સામાન્ય દૃષ્ટાંત આપો તમે ખેડૂત છો તમારું તમે લોન લીધી છે કરોડ રૂપિયાની બે કરોડની લોન લીધી છે ભરી શકો એ પોઝિશન જ નથી એવા હજારો ખેડૂતો છે કે જે બિચારા લાચાર છે પણ સિદ્ધાજ ઉપરથી મોદી સાહેબ એક એક આદેશ કરી દે કે એક જાહેરાત કરે કે આજથી ભારતના તમામ ખેડૂતોનું દેવું માફ તમામ તમામ દેવું માફ કેટલા આબાદ થઈ જાય કોઈ શું શું નડે વચ્ચે પતી ગયું નડતર ગયા બસ કોનો આશીર્વાદ કોનો છે એટલે મલિન સંસ્કાર કામમાં ના આવે મારા જે જે નથી થઈ શકતું એનું કારણ દેહાધ્યાસ જ આપણો આપણી દેહ ભાવની દીવાલ જાડી છે જેટલી દીવાલ જાડી એટલે એટલો એને મહેનત વધુ કરવી પડે આ આ આ દીવાલ આ પાછળની દીવાલ છે એ દીવાલ ઈંચોની હોય ગારાની હોય ઈંટોની હોય અને આરસીસી આરસીસીની હોય તોડતા હરખો જ ચાઇન એમ લાગે ને હા જુદો જુદો લાગે લાગે છે ગારાની દિવાલ હોય ગારાની ખાલી માટીની દિવાલ કરી હોય તો કેટલો ટાઈમ લાગે તો ટાઈમ લાગે કે ના લાગે ના તૂટે એવું નથી હો બધા સાધનો નીકળ્યા છે ત્યારે તૂટે જરૂર તૂટે પણ વાર લાગે એમ આજે આપણને નથી થતો આગ્રહ કે નથી થતું એનું કારણ શું છે દેહ ભાવની દિવાલ કોઈકની પાતળી છે કોકની જાડી છે કોકની એથી જાડી છે કોકની એથી જાડી છે કોકની એથી જાડી છે જેટલી દેહ ભાવની દિવાલ જાડી હશે એટલો ટાઈમ લાગશે બાકી અશક્ય નથી અસંભવ નથી આશીર્વાદ મળેલા આશીર્વાદ ને વચન વિશ્વાસે બસ એક પણ નિશ્ચય કરતા શીખો પહેલું અને એ દિવાલને મનન ચિંતનના પ્રયાસ રૂપે જાણપણામાં રહીને પાતળી કરતા જાઓ એ જ શસ્ત્ર છે એ જ આપણો દાખલો છે બીજો કઈ દાખલો કરવાનો નથી વિશ્વાસ વચનમાં વિશ્વાસ એનું મનન એનું ચિંતન એનું જાણપણ બસ આ જ આ જ આપણા માટે પુરુષાર્થ આપણો પુરુષાર્થ કયો બીજો કોઈ પુરુષાર્થ કરવાનો નથી આટલો જ પુરુષાર્થ આપણો પુરુષ પ્રયત્ન કો આટલું જ પુરુષ પ્રયત્ન બસ જાણપણામાં રહો અને મળેલા આશીર્વાદ નું મનન કરો બસ આ પુરુષ પ્રયત્ન ઘેર નથી પડતી અથવા તો એના માટે પ્રયત્ન નથી થતા અને બીજું બીજું કારણ બીજું કારણ દેહ ભાવની દિવાલ જાડી છે એક કારણ અને બીજું આપણે જાડી કર્યા કરીએ છીએ આ બીજું કારણ એને તોડવાના બદલે આપણે જાડી કર્યા કરીએ છીએ ચલો કેવી રીતે કહેશો કેવી રીતે જાડી કર્યા કરીએ છીએ એટલે શું જરા સ્પષ્ટતા કરીએ જાડી કર્યા કરીએ છીએ એનો અર્થ શું પાછા તેજસ મહારાજ થઈને કહો દેહ ભાવની દિવાલને આપણે જાડી કર્યા કરીએ છીએ હા કેટલાય પાછળ જોયું ચલો આંગળી ઊંચી કરો જોઈએ આ તમે દેહ ભાવની દિવાલને જાડી કરી જોઈએ એનો આ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આ તમે જાડી કરી બોલો કેવી રીતે જાડી કરી એટલે શું સમજ્યા કહો શું સમજ્યા શું જોયું તમે તેજસ કોણ બસ આ આ જાડી કરી આ પ્રેક્ટિકલ તમે પૂરું કરી લ્યો આ તમે દ્રષ્ટાંત પૂરું પાડ્યું અરે બધા મહારાજ ના મુક્તો છે હમણાં તો આઈ ગયું બે મિનિટ પહેલા બધા અનાદિ મુક્ત જ છે પછી તેજસ તમને એમ જ થવું નાટક નાટકનું પાત્ર છે આપણે કઈ જોવા બધા અનાદિ મુક્ત જ છે ખોટું નામ સ્વામી બોલ્યા અમને ભરમાવવા માટે બોલો આ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત ઉભા થાય હજુ બાકી છે જોઈએ એટલે પતિ ના ગયું હા તો એક જે પ્રેક્ટિકલ બતાવ્યું આ દ્રષ્ટાંત આવી ગયું ચલો બીજું કેવી રીતે દિવાલ ને આપણે જાળી કરીએ જ કહો આઈ ગયું લ્યો કહો બા બીજા બીજું કંઈ કહેવું જ કોઈને ને કહો બાબુલાલ આંગળી ઊંચી કરતા કેવું જ કઈ આપો ભાઈ ઊભા થઈ જાઓ હા જોજો હવે બાબુલાલ જોવામાં જ છે કોણ બાબુલાલ આપણે આ ધંધો કર્યો છે અવર ભાવનો જ ખ્યાલમાં રાચ્યા કરીએ દિવાલ ને જાડી કરી કહેવાય અવર ભાવના ખ્યાલોમાં જ રાખ્યા કરીએ આખો દિવસ હું મેં મારું એ દિવાલ ને જાડી કરીએ છીએ હું મારું મેં આપણા અહંકારની પૃષ્ટિ કરીએ કોઈ ગમે કોઈ માન આપે તો ગમે છે નપમાન આપે નથી ગમે એ વખતે તરત વિચાર કરો વિચારમાં ડૂબેલા રહો ચલો બીજું ચલો બીજું બોલો મહારાજ ફાલ્ગુન મહારાજ બોલો પહેલી તો આ વાતો બધાને સમજાય છે કે બધી બારોબાર જાય છે કંઈ સમજાય છે કેટલા સમજાય છે આંગળી ઊંચી કરો ભલે બોલતા ને આવડે કઈને સમજાય છે સમજાય તો એમને આનંદ થશે કોઈ હાશ ચલો આ સમજાય છે એ જ આપણી પાત્રતા થઈ રહી છે સમજી લેજો સમજાય છે એ પ્લસ પોઈન્ટ છે તમારો સમજાય છે એ ગુડ ન્યૂઝ છે હમ બહુ સારા સમાચાર છે કે સમજાય છે કાર્ય સત્સંગે એ બેઠો હોય ને તો પેલો જ ના પડે આમાં બોલો એના આમાં ટપ્પી જ ના પડે હા શનિ સભા કયા વિષયની ચાલે છે એ ખ્યાલ ના આવે ગણિતનો ચાલે ભૂગોળ ચાલે ઇતિહાસનો ચાલે એને એમ જ લાગે કે શું ચાલી રહ્યું છે એને ઘેડે જ ના પડે પર ભાવની વાત છે ભાઈ આ બોલો મહારાજ પછી બીજી વાર કે જ્યારે જ્યારે આપણો જન્મદિવસ આવતો હોય દેહાદિકનો જ્યારે જન્મદિવસ આવતો હોય ત્યારે આપણે લોકો વિશ કરે ત્યારે આપણે સામે રિપ્લાય આપીએ આપડે એવું સમજીએ કે ફલાણાનો એટલે કે મારો જન્મદિવસ છે અને પછી થાય કોઈએ વિશ કરીને કોઈએ વિશય ના કર્યું બોલો જો આ દે ની દિવાલ જાડી કરી માંદા થયા એનો ઓલ્યો ખબર ગડવાયો ઓલ્યો ના આવ્યો આ દે બીમાની દિવાલ જાડી કરી ખબર કાઢવા આવે ગમે છે નથી આવતો નથી ગમતું દયા વિવાની દીવાલને જાડી કરી ધંધો આખો દાડો આવું કરીએ આખું લિસ્ટ બને ભાઈ હા તમે જે કઈ કરો છો બધું દેવા પીવાની દિવાલ ને જાડી કરો છો બોલો જે કઈ કરો છો જે કંઈ વિચારો છો દેવા બીમાનની દિવાલને જાળી કરો છો બોલો ચલો બીજું હજુ કહો પાછળ હવા મહારાજ આપો મોટું પરિબળ એટલે એની દિવાલ આપણે વધુ જાડી કયા ક્યાં ક્યાં કરીએ છીએ એ કુસંગ જ છે પણ કુસંગની પૃષ્ટિ કરીએ છીએ આપણે કયા કયા સંજોગમાં રોજ બરોજમાં આપણે કયા કયા સંજોગમાં કેવી કેવી રીતે આપણે એની પૃષ્ટિ કરીએ છીએ ચાલે છે અત્યારે હું કોણ છું હું દેહથી જુદો હું આત્મા મને અનાદી મુક્ત કર્યો છે આ તોડવા માટેનો મોટો હથોડો આ જેવાય ને બ્રેકર હમ મોટામાં મોટું સાધન સત્સંગ બરાબર છે આ સત્સંગ સત્સંગ ને આ સત્સંગ આ વિચારરૂપી સત્સંગ પણ આપણે પ્રશ્ન એ છે કઈ રીતે આપણે દિવાલને જાળી કરીએ છીએ ચલો કોણ કહેશો દિવસ દરમિયાન જે આપણે ક્રિયાઓ કરીએ છીએ બધી માનીએ છીએ આજે મારે આટલું કરવાનું છે એ બધું દે આજે હું મારું મે તું તારું તે ખાલી હું મારું મે નહી હો તું તારું તે રે ને એ દિવાલ જાડી કરી છે બોલો હું નંજી ભાઈ એ તો દીવાલ જાડી થઈ પણ આ વિક્રમ ભાઈ એ દીવાલ જાડી કરી અમારા ઘરવાળા છે ને અમારો દીકરો છે ને અમારી દીકરી છે ને દીવાલ જાડી કરીએ છીએ વિષયને યોગ કરીએ છીએ વિષયમાં સુખ તોડવાની વાત છે અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું મહારાજે ડબલ સ્ટેમ્પ મારી દીધા એમ હું દેખું છું પછી શું કહે છે પછી મહારાજે સ્થળ અને સ્થાનને પણ તોડ્યું અને આ ગઢપણા ગઢડું શહેર કે ઓસરી કાંઈ દેખાતું નથી ગઢડું નથી શહેર નથી ઓસરે નથી દેહ નથી દેહ ના સંબંધી નથી દેહ ના કોઈ ભાવ નથી આ શહેર ને ઓસરી બધું આવી ગયું ગઢડું એટલે દેહ શહેર એટલે સંબંધીઓ અને ઓસરી એટલે અંદર રહેલા દેહમાં રહેલા શત્રુઓ આ બધી ઓસરી કાંઈ નથી હધડું શહેર ને ઓસરી કાંઈ દેખાતું કાંઈ દેખાતું નથી અને જ્યારે આ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ જો એનું પરિણામ આપ્યું આ સ્વરૂપ જાણ્યામાં આવે જાણ્યામાં આવે એટલે આનો દ્રઢાવ થાય આ વાતનો દ્રઢાવ થાય વિશ્વાસ બેસે ત્યારે એનો પરિણામ કેવું છે અને જાણ્યામાં આવે તેને જેમ અમને અમને અમારા સત્પુરુષને શબ્દ ના વાપર્યો અમને જેમ કોઈ વિષય સંબંધી સુખમાં આશક્તિ નથી આઉટપુટ તો જોવાનું અમને જેમ કોઈ વિષય સંબંધી સુખમાં આશક્તિ નથી મહારાજને વિષયના સુખમાં સારા સારા બંગલા ને રૂપને બધું મહારાજને ગમે મહારાજને શું રૂપ ને શું રંગ એમને જેમ આ કારણ કે સંપૂર્ણ દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે માયાથી પરય ન કહેવાય એ તો ઘણાય છે ઈશ્વર કોટી બ્રહ્મકોટીર કોટી દિવ્ય એ ન કહેવાય દિવ્યા દિવ્ય જેમ અમે સ્વરૂપ છીએ નથી એ વ્યક્તિને જે કોઈ પણ હોય બાળક હોય તો ભલે સાધુ હોય તો ભલે હરિભક્ત હોય તો ભલે જેને તેમ તે પુરુષને કયા પુરુષને કયા પુરુષને આ જેવું જેને ઘેડ પડી એને आ घेर जेने पड़ी गई एने ते पुरुष ने पण क्या आशक्ति रहेज नहीं क्या आशक्ति रहेज नहीं बोलो जो है रहे ज नहीं श्रीजी महाराज ना शब्दों से हो एने क्या आशक्ति रहेज नहीं फरीदी एक को बोलो जो है रहे ज नहीं महाराज ना आशीर्वाद तो जो अने अने તે સ્વરૂપને કયા સ્વરૂપને પરભાવના સ્વરૂપને તમે પણ તમે પણ સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં આવતું નથી તમે જે દેખો છો એ જ સ્વરૂપ છે પરભાવનું જ સ્વરૂપ છે પરંતુ તમારા દેખ્યામાં પરિપૂર્ણ આવતું નથી એટલે શું એટલે શું તમારા તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં દેખ્યામાં નથી કીધું તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી સમજ્યામાં હવે તમે કહે છો સમજાય તો ગયું આપણને નહીં કેલ માં છે એ સમજ્યામાં કહેવાય અને પરિપૂર્ણ આવતું નથી એટલે પીએલ માં આવ્યું નથી પીએલ માં આવતું નથી કેલ માં તો છે કે આ પ્રભાવમાં જ છે પણ પીએલ માં આવતું નથી તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી અને જ્યારે આ સમજ્યામાં આવશે આ વાર્તા કઈ કીધી આ વાર્તા આ પરભાવની વાત સમજવામાં આવશે ત્યારે ફરી પાછું મહારાજ રિપીટ કરે છે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ કામ ક્રોધ આદિક ક કયા બાકી રહ્યા વેલા કામ ક્રોધાदिक સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થાશે નહીં લ્યો વિના પ્રયાસે સહેજે જીતાઈ જશે આ શ્રીજી મહારાજ આશીર્વાદ આપી રહ્યા છે કો જીતાઈ જશે શું પ્રશ્ન આ બસ આ એક જ કરવાનું છે શું એક જ કરવાનું કહો જોઈએ બસ કરો કોના સ્વરૂપ ને દ્રઢ કરો હસ મહારાજ નું સ્વરૂપ દ્રઢ થઈ ગયું છે હવે હવે સ્વ સ્વરૂપ ને દ્રઢ કરો આય દ્રઢ કરો ને આય કરો નથી થયું હજુ તે મહારાજનું બસ એ દ્રઢ કરો એ જો એવા હોય બોલ્યા રાજાના રાજાની જોડે ભિખારી આવ્યો અને જો રાજા જ જાણ્યો તો સામે હમે ઉભો રહ્યો ત્યારે શું કે છે કોણ છું રાજા ધિરાજ છું એટલે આ કે હમણાં તો ભિખારી હતો નતા રાજા ધિરાજ થઈ ગયો ત્યારે શું જવાબ આપ્યો એને બહાર હતો તમારાથી દૂર હતો છેટો હતો તમે નતા મળ્યા એટલે ભિખારી હતો તમે મળ્યા પછી હું ભિખારી રહું અને ભિખારી છું એમ બોલો તો તમારી આબરું જાય હ તમે રાજા ધિરાજ છો તો હું એ રાજા ધિરાજ છું તમે મને ભિગાની રહેવા દેવાના છો એમ આજ એમ દિવ્ય દિવ્ય સ્વરૂપ છે પ્રભાવમાં છે અને આપણે અવરભવમાં આ કોકડું ઘૂંચાઈ ગયેલું ના કહેવાય શેઠ કેવી રીત થશે જો એ પ્રભાવનું હોય ને આપણે અવરભવ માં રહીશું તો હમ નહીં એ પ્રભાવમાં જ છે અને મને પણ પ્રભાવમાં જ રાખ્યો છે હું પ્રભાવમાં જ છું માં જ છું દેહ મારે વિશે નથી દેહના કોઈ ભાવ મારે વિશે નથી દેહના સંબંધો મારે વિશે નથી દેહના દોષ મારે વિશે નથી દેહના દુઃખ મારે વિશે નથી પ્રભાવ માં જ છું બસ આટલી દ્રઢતા કરો તો કામ કૃતાધિક સ્વભાવ તે જીત્યામાં કોઈ પ્રયાસ થશે નહીં બોલો કામ ટાળવા તો લોકો કેટલું મંડ્યા છે તાયણા પાયણા તમે જુઓ તો ઓલી પીકી પીપી લીકા શું કે પેલી ઓલી ઓલી સાધન કાળમાં કે ચાંદ્રાયણ ઓલી ચાંદ્રાયણ પેલી પેલી ના કીધું આ ચાંદ્રાયણ કીધી કઈ બસ અમે જ્યાં છીએ ત્યાં તમે છો આ ચાંદ્રાયણ કરો સહેજે જશે આપણા બાપ નો કોલ છે આ જ વાત મહારાજે છેલ્લાના બીજામાં ફરી ફરી પાછી ઘૂંટાઈ શું કીધું મહારાજે એક લઈ લે ગઈ વખતે મને લાગ્યા નતું લીધું આપણે છેલ્લાના બીજામાં મહારાજે ઘૂંટાઈ અરે છેલ્લા મહારાજે બીજે દાડે પાછી આ જ વાત કરી અને બીજે દાડે પાછું મહારાજે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો નિમિત્તે મુક્તાન સ્વાયન કર્યા કારણ કે પાકું કરાવવું હતું ને એટલે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો બીજે જ દાડે હે મહારાજ

અમારું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું હતું તેવું યથાર્થ જાણ્યું હોય લ્યો જો પાછું ફરીથી રિપીટ કર્યો ગઈ કાલની વાત ને આજે ધોરાઈ આ તમે કહેશો કે તમે આ ધંધો કરો છો ને ગઈ સભામાં આવ્યું તે એનું આ વખતે રિપીટ કરો એટલે મારા બાપે આ કર્યો ધંધો ભાઈ હ મારી ક્યાં વાત કરો જો મહારાજે પોતે આ ધંધો કર્યો છે કે નથી કર્યો પૈલે હા ત્યાં સુધી જ્યાં સુધી દ્રઢ નહીં થાય ત્યાં સુધી મહારાજ આ ચાલુ ને ચાલુ રાખે બીજે દાડે મહારાજને એ વાત તોડી નથી નાખી એને એને વધુ પરિપક્વ કરવા માટે ઘૂંટી ગઈકાલે જેને ગઈકાલે અમે જે કહ્યું તેવું તેવું યથાર્થ સ્વરૂપ અમારું જાણ્યું હોય અમારું જાણ્યું એટલે સમજ્યા અમે પ્રભાવમાં છીએ અને તમે પણ પ્રભાવમાં જ છો એવું જેને જાણ્યું હોય અને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય બોલો આપણને તો ઉત્થાન જ છે થાન તો અહીં એટલી વાર થાન છે ને બાકી ઉત્થાન છે બરાબર હે જયંતિભાઈ હે તો કે હે નહીં બોલવાનું બોલવાનું ઉપર ઉપરથી પણ મેં તો સમજવાનું હું જયંતિલાલ નથી આ તો કે અમારો પટેલ સમાજ અમારો પટેલ સમાજ એટલે આ ભાઈ મૂકીને સમાજ આવે પણ આપણે એટલી બધી પૃષ્ટિ કરીએ એટલી બધી પૃષ્ટિ કરીએ કોઈ પ્રકારનો ઉત્થાન ના હોય મહારાજ શું શબ્દ બોલ્યા છે એમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય જો આનાદી સ્થિતિ પામ્યાનો ઉપાય પ્રશ્ન પૂછ્યો એવો અને મહારાજે સીધા એની પર જ લઈ ગયા છે ગઈકાલે જે અમે વાત કરી હતી ગઈકાલની એટલે હમણાં વાત કરી ને એ આગલા દિવસની જો આ શ્રીજી મહારાજના શબ્દો પછી મહારાજ કહે છે જેમ કેવું ઉત્થાન ઉત્થાન કર્યું કોને કહેવાય જેમ આ લીમડાનો વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી કે આ લીમડો હશે કે નહીં હોય બાપજીના શબ્દોમાં કહીએ તો મધનું ચૌદમું વડતાલનું પહેલું લીમડો આંબો આ લીમડો આંબો નથી આંબો લીમડો નથી લીમડો લીમડો જ છે મહારાજનો નિશ્ચય કેવી રીતે તો બસ સનાતન સનાતન જ છે દિવ્યાથી દિવ્ય સ્વરૂપ દિવ્યાથી દિવ્ય જ છે મહારાજ પરભાવમાં જ છે કોઈ દિવસ એ અવરભાવમાં હોઈ શકે જ નહીં મહારાજ કોઈ દિવસ છપૈયા હોઈ શકે જ નહીં ધર્મપિતા ભક્તિ માતા રામ પ્રતાપની ઈચ્છા રામ હોઈ શકે જ નહીં હા એમાં અવરભાવ હોઈ શકે જ નહીં સનાતન આધુનિક હોય જ નહીં પર ભાવવાળા અવર ભાવમાં હોય જ નહીં એમ મારા જે આગળ મધ્યના તેરમાં માત્ર એટલું નથી કરાયું આપણું સ્વરૂપ તમે પણ સર્વે ત્યાં જ છો એમ હું કોઈ દિવસ મારા વિશે અવરભાવ નથી નાનજીભાઈ કોઈ દાડો નાનજીભાઈ કોઈ દાડો અનાદિ મુક્ત ના હોય નાનજીભાઈ દેહ છે એ અનાદિ દેહ અનાદિ મુક્ત ના હોય હું અનાદિ મુક્ત જ છું અનાદિ મુક્ત કોઈ દિવસ પટેલ ના હોય પટેલ અનાદિ મુક્ત ના હોય બસ નિરોન પણ નિશ્ચય ભલે આખી દુનિયા તૂટીને મરી જાય ભલે છે ને કેવું એ કે આપણા બાપે કીધું છે એનો ધડાવ કરો ને આ અનાદિની સ્થિતિ પામ્યાનો ઉપાય આ કીધો નિરૂથન પણ નિશ્ચય નહી થાન નહી ઉત્થાન એનું નામ નિરુત્થાન આપણને ઉત્થાન જ થયા કરે છે અને એનું ઉત્થાન એ દિવાલને જાડી કરીએ છીએ ઉત્થાન એટલે દિવાલને જાડી કરીએ છીએ અને એટલે મોટા કયો શબ્દ વાપર્યો નક્કી રાખ્યા છે તમને મૂર્તિ માને કરી દીધા છે મોજે કહે છે વાલોકારે આ પ્રાપ્તિ એ કરીને નક્કી કરી નાખો નક્કી રાખ્યા છે તમને મૂર્તિ માં કરી દીધા છે મોજ આકાર અને એના આકાર એ કર્યા આપણે કરો ફોટા પડાઈ પડાઈ કરો છો ખોટાના હા અને દિવાલ ઉપર નાની મોટી સાઇઝ ના લટકાયા કરો છો શું કરવા એ તમે દિવાલ ને જાળી કરો છો ભાઈ ના કરો પાત્રી કરો તોડો અને તો માહોલ રચાશે ને એમાં આપણે પ્રવેશ કરી શકશું બાકી રચવાનો છે નક્કી છે પ્રવેશ કરવાનો કરાવવાનો છે નક્કી છે અને આને આ ફેરે સ્થિતિ કરાવવી છે એ પણ મહારાજનો સંકલ્પ નક્કી છે નક્કી છે પરંતુ જે આ દિવાલ વહેલી તોડશે એને વહેલો પ્રવેશ મળશે એમાં કોઈ બેમત નથી આજનો લેસન એ ફરીથી મધ્યનું બીજું આજે લેવું તું પણ લેવાયું નથી અનાદીની સ્થિતિ સુધી લઈ જનારું હતના મૃત્યુ એટલે જ ગઈ વખતે કીધું હતું મધ્યનો બીજું વતનામ્રત આ વખતે આજે આપણે લેવાનું હતું લેવાયું નથી અનાદિની સ્થિતિ સુધી પહોંચાડ્યાનું વતનામ્રત છે રિલેટેડ મધ્યનો તેર રિલેટેડ છે એટલા માટે ગઈ વખતે લેસન આપ્યું હતું ફરી ફરી હજુ વાંચજો મધ્યનો બીજો વચનામ્રત આપણી દર એકાદશીય સભા નક્કી કરી છે કે એકાદશી અહીં સભા થશે એટલે એકાદશીય બધા આવજો સહેજાન સ્વામી મહારાજ દયાળુ જય સ્વામિનારાયણ અને અમૃત ધારા નો લાભ લઈ શ્રીજી મહારાજ ની નિષ્ઠા દ્રઢ કરીએ દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્ય સંકલ્પ દાસજી સ્વામી શ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદય સ્પર્શી વિષયો પર

ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3 શ્રી હરિ મારા સર્વેથી નારા સૌના છો જીવન પ્રા આ તમામ સીડી ડીવીડી તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઈટ www.smbs.org ઉપર

સદ્ગુરુઓની પુસ્તિકાઓ જીવન સંધ્યા સ્વરૂપ નિષ્ઠા સંપ સુરત ભાવ એકતા પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા પંખી માળા અને પૂજાનો સામાન આવી આવી અનેક વિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા પ્રાપ્તિ સ્થાન એસએમબીએસ તમામ મંદિરોમાં વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ સ્વામિનારાયણ ધામ ઇન્ફો સિટી સામે ઓબા ગાંધીનગર હાઈવે ગાંધીનગર 3820007 મોબાઈલ 9979855099